જય શ્રી રામ, જય શ્રી કૃષ્ણ, જય સુરપુરા દાદા. મિત્રો કેમ છો? બધા મજામાં? હું છું ભાવેશ સુરમાર, અને આજે તમારા માટે સરસ મજાનો વિડીયો લઈને આવી ચૂક્યો છું, જે છે સુરપુરા ધામ ભોળાદ શ્રી ધાનભાઈ બાપુશ્રીનું પ્રવચન. મિત્રો, આજે આપણે બધા સાથે મળીને શ્રી ધાનભાઈ બાપુશ્રીનું પ્રવચન સાંભળવાનું છે. અને મિત્રો, પ્રવચનમાંથી જે થોડું ઘણું તમારા જીવનમાં સારું લાગે, તમને એમ લાગે કે ધાનભાઈ બાપુએ આ વાત સાચી કીધી છે, તે વાત આપણા જીવનમાં અમલ કરવાથી આપણું જીવન સારું એવું બની જાય છે, તો મિત્રો તમે તે વાત તમારા જીવનમાં ઉતારજો, જેથી કરીને તમારું જીવન સારું એવું બની જાય. અને હું તો મિત્રો ધાનભાઈ બાપુની ઘણી બધી વાત મારા જીવનમાં ઉતારું છું, અને મને ઘણું બધું સારું થઈ ગયું છે મિત્રો, જેથી કરીને તમને કહું છું કે સારું લાગે, તમને એમ લાગે કે ના, ધાનભાઈ બાપુ જે પ્રવચન કરે છે તે સારી વાત છે અને સાચી વાત છે, તે કરવાથી અને તે વાત ઉપર અમલ કરવાથી આપણું જીવન સારું એવું બની જાય છે. તો મિત્રો, તમારા જીવનમાં તમે તે વાત ઉતારજો અને તે પ્રમાણે તમારું જીવન જીવજો. મિત્રો, ખોટી અંધશ્રદ્ધા ફેલાવવા કે એવો કંઈ મારો મિનિંગ નથી, પણ જે સાચું બોલે છે ધાનભાઈ બાપુ તે વાત હું તમને કહું છું. અને મિત્રો, ચેનલ ઉપર ન હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેવા વિનંતી, વિડીયો સારો લાગે તો લાઇક ને શેર કરવાનું ભૂલતા નહીં, કોમેન્ટ બોક્સમાં જય સુરપુરા દાદા લખજો મિત્રો, અને ખાસ તમે ક્યાં ગામથી વિડીયો જોવો છો તે ચોક્કસપણે લખજો, જેથી કરીને મને મોટિવેશન મળે અને આવા નવા સારા એવા વિડીયો તમારા માટે હું બનાવી શકું. મિત્રો, અને મિત્રો વિડીયોમાં કોઈ પણ જાતની ભૂલચૂક હોય તો ચોક્કસપણે જણાવજો, જેથી કરીને આગળના ટાઈમમાં નવો વિડીયો બનાવવામાં તે ભૂલ ના થાય તે હિસાબે. સારું મિત્રો, તો મળીશું પાછા એક નવા સારા વિડીયોમાં. પણ મિત્રો, એક વાત તમને કહી દઉં કે તમારા ઘરની આજુબાજુમાં કે તમારા ગામમાં આવું સારું એવું દેવસ્થાન હોય તો મને ચોક્કસ કોમેન્ટ બોક્સમાં જણાવજો, જેથી કરીને હું ત્યાં આવીને વિડીયો બનાવું અને આપણે યુટ્યુબ ફેમિલીને દેખાડું. કેમ કે આપણા ફેમિલીમાં ઘણા બધા મેમ્બર એવા હોય કે તે લોકો ત્યાં જઈ ના શકતા હોય, કાં મોટી ઉંમરના હોય તો ચાલી ના શકતા હોય, અને કાં તો પછી લોકોને ખબર ન હોય કે આ જગ્યાએ આવું સારું એવું દેવસ્થાન છે, જેથી કરીને તે આપણા યુટ્યુબના ચેનલના માધ્યમથી ત્યાંના ઘરે બેઠા બેઠા દર્શન કરી શકે. મિત્રો, તે હિસાબે હું તમને કહું છું. અને મિત્રો, તમે કયો મંદિરનું નામ ને ગામનું નામ ને બધું ચોક્કસ જણાવજો, જેથી કરીને લોકેશન ગોતવામાં વાંધો ન આવે. મિત્રો, અને અમે કોઈ જાકાર નથી આપતા, પણ તમને કર્મ કરવાની આળસ છે એટલે તમે દુખી છો. બાકી અત્યારે માણસ જે કઈ નોકરી ધંધે અભણ હોય ને તો 300-400 રૂપિયા રોજ ચાલે છે, કમાઈને તો આવે કે ખોટું બોલું છું? હવે દવમાં 3 વાર નપાસ થયા હોય ને તમારે સરકારી નોકરી જોઈ ઈચ્છા જ મળે, એવી ખોટી અપેક્ષાઓ લઈને આવો. એટલે આ ગ્રંથિ કાઢ નાખો. પરમાત્મા ક્યારે તમને મદદ કરશે કે જ્યારે તમે કર્મ કરવા, એક તમારું લક્ષ્ય પામવા, કોઈ ધ્યેય પ્રાપ્ત કરવા માટે મક્કમ બની જશો, અને એની માટે જે કઈ થાય એ પુરુષાર્થ કરશો, સ્ટ્રગલ કરશો, તો પરમાત્મા તમને રસ્તો બતાવશે. બાકી હુતા હુતા ખાવું છે ને એના કોઈ ગમે ત્યાં જઈશો પૈસાના દરવાડા ન થતા. આ લખીને રાખજો કે જે કઈ દાણા જોરાય શું થાય, આ જે કોઈ તમે બેઠા છો ક્યાંક ને ક્યાંક તો જોરાવા જ્યાં જશો ને, પછી ઘણા અહીંયા આઈને પાછા બોલે કે અમારા ગરીબ નું કોઈ નહીં દુનિયામાં એમ. પણ ગરીબ તમે તમારા લખણ્યા છો, ઘરમાં 4-5 જણા છે, ધંધે લાગી જાવ, કોક ની 20 વીઘા જમીન ભાગવી રાખ લો, ચા ગરીબ છો કો? અને આ જે બોલું છું ને એ હું પરિશ્રમ કરીને જો છું. આ ગામમાં જે ગામ આખું અહીં ઉભું છે, 20 રૂપિયાની દાડી કરીને આ ગામમાંથી નીકળેલો છું, અને પાછો આ શહેરમાં જઈને અહીંયા આવ્યો કે દાદાના માધ્યમથી મારે તમારી સેવા કરવી છે. તમે એમ કહો છો ને ગરીબ નું કોઈ નહીં, તો હવે ગરીબ છો તો હું કહું એ રસ્તે હાલો. અને અસંખ્ય માણસો જે પાર્કિંગ થી લઈને આજ જે સેવા કરે ને, આ બધી વિના મૂલ્ય છે, કોઈ પગારદાર નથી ભાઈ. એ જે તે સમયે તમારી જેમ આ જોવરાવા જાય હતા, પણ એમને કીધું જોવરાએ કઈ ના થાય, લીંબુ મરચા બાંધે કઈ ના થાય, તો લીંબુ વેચવા વાળો ચૂકી ના હોય,
રોજ ઘરે બાંધે. અરે ખોટું બોલું છું પણ આપણને આદત પડી જાય છે, કોના પગલા પગ્યા ઝાલ લેવી, કોને પગ્યા લાગી લેવી, અમારા ઘરેથી દુઃખ જતું રહે, પૈસાના દરણા થાય, પણ મગજમાં એક એક લોક મારીને ફિટ કરી દેજો. હું કોઈનો વિરોધ નથી કરતો, પણ હું એ સિદ્ધાંત ઉપર હાલું છું એટલે તમને બોલું છું કે જો કોઈ કદાચ પૈસાનો દરોડો કરતો હોય તમારે બધા પાસે બે પાંચે હું કામ ઉઘરાવે બતાવો. ક્યાંક ને ક્યાંક જોરાવા જ્યાં કોઈ ક્યાંક કીધું હોય છે ને આ વાળું ઉપડશે, ફલાણું બાંધવું પડશે, તમારી ઉપર તો બહુ મેલું કર્યું છે. આવું ક્યાં બધા બેઠા ને એ ભારતનું ભવિષ્ય છો ભલા માણા. અને શું કર્યું આપણે, આ જીવ શું છે, મનુષ્ય જીવ શું છે, દાણા જોરાવા માટે હે, ગામના ગાળિયા કરવા માટે, કોકના પગ ખેંચવા માટે, 20 રૂપિયાની દારૂની ઠેલિયું મારવા હાટું, મરી જવું પડે, શરમ આવી જોઈએ આપણે, કોણ છીએ આપણે, માનવી છીએ કોઈ સંગત ફેર થઈ જઈ હોય અને આપણે રસ્તો ભટકી ગયા, જાગ્યા ત્યાંથી હવાર ભાઈ. આ છેલ્લા 8 મહિનાથી પ્રયાસ કરતા કરતા અમે 80,000 થી 85,000 લોકો દારૂ મુકાવડાયો. શું કર્યું તેમ જીવનમાં, તમે શું કર્યું, દારૂ ગાળ્યો, દારૂ પીધો, ગામના ગાળિયા કર્યા, ઉકાળા ભાંજે આળોટ્યા, બીજું શું કર્યું? આ જીવનનો ઉદ્દેશ શું છે કે જે ભગવાનના તેમ જો અખિલ બ્રહ્માંડ નો નાથ દ્વારકાધીશ, તો એનો મિત્ર જોવો સુદામો, આખી જિંદગી દારિદ્ર હતું, કોઈ પરમાત્મા પાસે માગ્યું નથી, માગ્યું. રામચંદ્ર ભગવાન પોતે મર્યાદા પુરુષોત્તમ, સાખડ્યું હોય તે ભરતજીએ લઈ લીધી, મારે ગાદ્ય મૂકી છે, 14 વર્ષ વનવાસ ઉઘાડા પગે કાઢ્યો, જો મારે કોઈ રસ્તો ન, એનો રસ્તો નથી, તારે કામ ધંધે ન જવું હોય. મોટી મોટું કયું દુઃખ છે, છે કોઈ? આ શરીર પરમાત્માએ આપ્યું, એક એક સ્પાટ કેટલા કિંમતી છે. કોકની કિડની જાય દવાખાને ડાયાલિસિસ કરાવવા જાય, પૂછજો કે કિડની કેટલા લાખની પડે, દવા જેટલા ની જાય, અને તમે આ ખાટિયા રેડી રેડી કિડની ડેમેજ કરો છો, અને પછી જીવવું હોય તો આવા મંદિર લઈને દોડો, કિડની જતી રહે, લીવર, મેં કીધું તું 20 રૂપિયા કોથળીયું પીવો, બતાવો. એટલે આપણામાંથી બહાર નીકળવાનું છે, અને કાલથી પરમાત્મા આપણને જે કહી દુઃખ નથી નડતું. તમને કદાચ મનમાં એ વ્યાધી હોય ને, આજ આ પરમાત્માની સાક્ષી આ બોલું છું, આ દાદાનું એ સાનિધ્ય છે કે દાદાએ પોતાના બચપનથી લઈ પ્રાણની આહુતિ આપી, આ એ પવિત્ર જગ્યા છે. તો મિત્રો, આ હતું શ્રી ધનબાબાપુશ્રીનું પ્રવચન. આશા છે તમે પ્રવચન સાંભળ્યું અને તમને મજા આવી હશે. મિત્રો, પ્રવચનમાંથી થોડું ઘણું તમારા જીવનમાં ઉતારજો. તમે સાંભળ્યું જ હશે ધનબાબાપુ કેવા સરસ સરસ મજાની વાતો કરે છે, અને જે વાત કરે છે તે આપણા જીવનમાં ઉપયોગી વાત કરે છે. તો મિત્રો, ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેવા વિનંતી, વિડીયો સારો લાગે તો લાઇક ને શેર કરવાનું ભૂલતા નહીં, અને કોમેન્ટ બોક્સમાં જય સુરાપુરા દાદા લખજો. મિત્રો, અને ઘણા બધા મિત્રો મારા એવા છે જે ચેનલ ઉપર વિડીયો તો જોવે છે પણ ચેનલને સબસ્ક્રાઈબ નથી કરતા, તો પ્લીઝ મિત્રો તમે ચેનલને સબસ્ક્રાઈબ કરી દો, જેથી કરીને આવા સારા નવા એવા વિડીયો હું જ્યારે પણ મૂકું ત્યારે તમને નોટિફિકેશન મળી જાય અને તમે વિડીયો જોઈ શકો. મિત્રો, આવા ને આવા સારા એવા દાદાના વિડીયો. અને મિત્રો, તમારા ગામની આજુબાજુમાં આવું સારું એવું કે દેવસ્થાન હોય તો ચોક્કસપણે મને કહેજો, જેમ મેં તમને વિડીયોમાં પહેલાં કીધું તેવી રીતે, તો હું ત્યાં પણ આવીને વિડીયો બનાવીશ મિત્રો, અને આપણા બધા યુટ્યુબ ફેમિલીને દેખાડીશ. અને મિત્રો, દાનબાપુના પ્રવચનમાંથી જે થોડું ઘણું તમને સારું લાગે તે તમારા જીવનમાં તમે ઉતારજો. સારું મિત્રો, તો હવે જાજો, ટાઈમ તમારો લેતો નથી, મળીશું પાછા નવા સારા વિડીયોમાં, ત્યાં લગી તમને રજા આપો અને બોલો સુરાપુરા દાદાની જય.